ચલો finally વિજ્ઞાન તરફ આપણે આગળ વધી રહ્યા છે અત્યાર સુધીના જે બી પેપર હતા મતલબ કે half આપણે કામ પતી ગયું છે અને એની અંદર તમે તમારું જોરદાર પરફોર્મન્સ આપ્યું છે મતલબ કે તમે જે કમિટમેન્ટ કરી હતી કે સર ધજિયા ઉડા દેંગે એ તમે ડેફિનેટલી ઉડાઈ રહ્યા છો એવું તો મને લાગી રહ્યું છે હવે આપણી ચેનલ ને સંસ્કૃતિ ને ભઈ એ તમારા હાથ ની અંદર છે આપણી ચેનલ છે તો સંસ્કૃતિ જાળવણી બી આપણે જ કરવી પડશે નીચે તમને દેખાતું હશે લાઈક નું બટન અત્યારે મને અહીંયા બાર હજાર છોકરા દેખાય છે બાર સાતસો અને લાઈક એટલી નથી તો અહીંયા દેખો આજે જે આપણે પોર્શન કરવાના છે ને કયો કરશું બોલો ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજી કોમેન્ટ ની અંદર મને જણાવજો બરાબર ભાઈ લાયન આપી દો મને મારું સાચી વાત છે ભાઈ લાયન આપી દો આ છોકરાઓને જોવું ગમે છે કયું ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયો અને તમે જે કહેશો એના એક્સપર્ટ ને આપણે બોલાવવાના બરાબર તમે કહેશો ફિઝિક્સ તો ફિઝિક્સ એક્સપર્ટ ને તમે કહેશો કેમેસ્ટ્રી તો કેમેસ્ટ્રી એક્સપર્ટ ને બાયોલોજી કહે તો બાયોલોજી એક્સપર્ટ ને સર ઓહો 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 જોરદાર ભાઈ પહેલા લાઈક કરી કે નહીં 15000 છોકરા છે તો 15000 લાઈક થઈ ગયેલું આવું છે કીધર ગયા કાય જાસે ઉપર નીચે ચેક કરો ચાલો ચલો ચાલો સરસ 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 થઈ ગઈ પંદર ચલો પણ આપડે કેવું જો કોઈ બી મહેમાન ને બોલાઈએ બરાબર આપણે ઇન્વાઇટ કરીએ આપણી માટે કેમ કે એમના ધોરણ અગિયાર બાર સાયન્સ આપણી માટે સ્પેશિયલી આવે દસમા ધોરણ માટે એમને ઇન્વાઇટ કરવા માટે શું કરવું પડે લાઇક નો ટાર્ગેટ પૂરો કરવો પડે બરાબર તો ભાઈ જે છે પંદર હજાર લાઈક નો આપણે ઇનિશિયલ ટાર્ગેટ રાખીએ જોરદાર સાયરન વગાડશું અને પછી આપણે સર ગીત વગાડો અરે વગાડશું ને આજે તો ટ્રેન્ડિંગ મ્યુઝિક ને ટ્રેન્ડિંગ ગીતો પણ વાગશે મજા આવશે તમને ઓકે બાયોલોજી બાયોલોજી સર 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 નું નામ સર નું નામ કહીએ ને અમુક જણ ને ખબર હશે અમુક જણ ને નહીં ખબર હોય પંદર હજાર આઠસો ચાલીસ થઈ ગયા લાઈક થઈ ગયા પંદર હજાર પંદર હજાર લાઈક કરશો તો હું સર ને ઇન્વાઇટ કરીશ મારી પાસે ચૌદ હજાર થઈ છે થઈ ગયા પંદર હજાર ચલો સાયરન વગાડો આપણે સાયરન સાથે આજે કોને બોલાવવાના છે ખબર છે બરોડાના બાયોલોજીના બચ્ચન બરાબર અને બધા છોકરા શું કે ખબર બાયોલોજી તો બાર ભાઈનું જ એવા બેલ બાર ભયા સરને આપણે ઇન્વાઇટ કર્યું છે તમારે એમને દિલ મે દિવાળી પુરા સાથે બરાબર સેલ્યુટ આપીને ઇન્વાઇટ કરવાના છે ભાઈ ચેટ બોક્સમાં બીજું કશું જ ના દેખાવું જોઈએ ચેટ બોક્સમાં બીજું કશું જ દેખાવું ના જોઈએ એક જ વસ્તુ ચાલવી જોઈએ કયો

જે સેશન છે એ તમારી થર્ટી થ્રી પરસેન્ટની તૈયારી કરાવી દેશે બિલકુલ ઓબ્જેક્ટિવની ની તેત્રીસ ની તૈયારી અને સાહેબ વચ્ચે વચ્ચે સાયરન્ટ વગાડીને ક્વેશ્ચન બરાબર વાતચીતો કરશું ડિટેલ નોલેજ મળશે

આઈ એમ અ વિનર આઈ એમ ધ વિનર અને સોમવાર સાયન્સ નું પેપર એટલે મારું પેપર છે અને સોમવારે સાયન્સ નું પેપર એટલે મારું પેપર બહાર નીકળીશ એટલે તોડી નાખીશ અને બહાર નીકળીશ એટલે તોડી નાખીશ તોડી નાખીશ તોડી નાખીશ ભાંગી નાખીશ ભાંગી નાખીશ ભૂકો કરી નાખીશ ભૂકો કરી નાખીશ મતલબ ટુકમા ધજ્જી આવડાઈ દે ધજ્જી આવડા દેંગે બિલકુલ જો ભાઈ તમે જે ભલે શાયરી સાંભળો છો ને આ શાયરી આ સાહેબની છે આપણે લઈ લીધી

પંદર કેટલા સાચા પડ્યા પંદર ખરા ખોટા કેટલા સાચા પડ્યા વીસ ખાલી જગ્યામાંથી કેટલી ખાલી સાચી પડી એવી જ રીતે વિકલ્પોમાં ને એક એક વાક્યના શબ્દોમાં બરાબર આપણે જઈશું સૌથી પહેલા સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો કુલ છ એમસીક્યુ પૂછાશે જીવ વિજ્ઞાન ના પાઠના બી એમસીક્યુ હશે ખોરાકમાં સ્ટાર્ચ નું પાચન કયા ઉચ્ચેચક દ્વારા થાય છે ખોરાકનું સ્ટાર્ચનું પાચન કરવા માટે આપણા મોઢાના લાડ રસમાં સ્પેશિયલ ઉત્સેચક છે નામ છે એનું એમાઇલેઝ એને બોક્સમાં પૂર દેવાનો બિલકુલ એટલે ભાગી ના જાય એટલે અમે બાયોલોજીમાં છોકરાઓને એવું કહીએ કે ખોરાક ખાઓ તો દરેક દાંત નીચે બે બે વખત ખોરાક આવવો જોઈએ એટલે ટોટલ 64 વાર જો ખાઓ તો મોઢેથી જ પાચન શરૂ થઈ જતું હોય છે અને આપણે તો ઉતાવળ હોય સીધે સીધું ગરવાવારી વાત ચલો વિધાન પી ક્યુ અને આર આપેલા છે સાહેબ આ ટાઈપનો ક્વેશ્ચન આ લોકોને આવી શકે છે આવી શકે છે 11 12 સાયન્સ વાળાને તો આવે જ છે પણ તમારે આ વખતે આવી શકે વિધાન પી એવું કહે છે કે ભાઈ રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જતી રુધિરવાહિનીઓ ને ધમની કહેવાય બિલકુલ ક્યુ એવું કહે છે ધમનીઓની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે આર એવું કહે છે ધમનીમાં રુધિરને એક જ દિશામાં વહેતું રાખવામાં વાલ્વ હોય છે નહીં

અવાજ જોવા મળતા હોય છે જ મું ત્રણ અક્ષર એટલે ત્રિદલ વાલ્વ અને ડા બા કર્ણક અને ક્ષેપકની વચ્ચે વચ્ચે ડાબુ બે અક્ષર એટલે દ્વિદલ વાલ્વ હોય છે તો આ વિધાન ખોટું છે એટલે પી અને ક્યુ સાચા યસ એવો ઓપ્શન છે ડી ડી તો ડી ઇઝ ધ રાઈટ આન્સર બિલકુલ સરસ તો ડી તમારો આન્સર ભાઈ આવો છે સર આની પીડીએફ મળશે હું આગળ કહું છું સર પેન માટે સેન્ટર ક્યારે આવશે હું બતાવું છું તમને ઓપી સર ઓપી ડિઝાઇન હિંમતનગર માં ભી પેન આપો 40 રૂપિયા આપે ખૂબ ખૂબ સરસ 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 આગળ જોઈએ આપણે ખાલી જગ્યા અંગિકામાં ક્લોરોફિલ આવેલ છે ક્લોરોફિલ એક હરિતકણ નામની અંગિકા છે ભાઈ બધાને હરિતકણ વિશે

જોવા મળી હોય છે ક્લોરોફિલ એ બી એવા અલગ અલગ ટાઈપના ઘણા બધા અઢીસો થી ચારસો રંજક કણો ત્યાં આવેલા જોવા મળી જતા હોય છે ઓકે એટલે જવાબ આવશે હરિત કણો ભાઈ તમે બી નંબર સાથે આન્સર આપશો સાયરણ વગાડ સાયરન વગાડશો ક્યારે ખબર આપણે આપણા છે ને પંદર પાર પાચન માર્ગમાં સૌથી લાંબામાં લાંબુ અંગ ખાલી જગ્યા છે જો લાંબામાં લાંબુ કીધેલું છે એ છે નાનું આંતરડું બોલાય છે નાનું આંતરડું સૌથી લાંબુ લગભગ સવા 6 મીટર જેટલું લાંબુ હોય છે કેટલું 6 મીટર 22 ફૂટ આશરે તમે કહી શકો છો નાનું આંતરડું છે નાનું તો હવ પિલ્લું વડેલું હોય અયા પણ એનો ડાયામીટર નાનું છે ને એટલે એને નામ આપ્યું છે નાનું આંતરડું આની લંબાઈ સવા મીટર જ છે

બે મિનિટ નો પ્રોસેસ છે દુનિયાના કોઈ પ્રાણી માણસો ની જેમ નહીં કે પંદર પંદર મિનિટ મોબાઈલ લઈને અંદર પડ્યા રહે બધાનું બે મિનિટ માં પૂરું થઈ જાય એટલે આપણે લાગે છે એનું વિશિષ્ટ પ્રાણી કહેવાય નઈ સરસ સરસ સર પ્લીઝ સર પીડે રિક્વેસ્ટ છે હું લાસ્ટમાં માં પહેલા પેલા તો દેખો લાઈક નો ટાર્ગેટ હવે આપડો થઈ ગયો છે એકવીસ થઈ ગયા લાઈક જેટલા લોકો જોવે છે એનાથી વધારે લાઈક રેશિયો હોય છે આવશે ઇંગ્લિશ નું પણ આવશે ઇંગ્લિશ મીડિયમ નું પણ આવશે વનસ્પતિઓમાં જલવાહક ખાલી માટે જવાબદાર છે જલવાહક એ વહન જોડે જોડે વહન માટે બી જવાબદાર છે

ટ્રાઇફોસ્ફેટ એક એક્ઝેક્ટલી એડેનોસાઇન ડાયફોસ્ફેટ હોય છે ડાય એટલે કે બે ફોસ્ફેટ હોય છે પણ પેલી ઉર્જા મળીને ને ઉર્જા આમ તો કોષ ડાયરેક્ટ જ વાપરી લે પણ વધારાની ઉર્જા હોય તો કોઈ ફેંકી દેતું નથી તો એ અહીંયા સંગ્રહિત થઈ જાય છે વિથ ધ હેલ્પ ઓફ 6.7 કિલો કેલરી ઓકે

સપોર્ટ કરવા બદલ આગળ જોઈએ પિતૃ હોય અને એના દેહમાંથી જ નવા નવા સજીવોનું સર્જન થતું હોય કોઈ ભિન્નતા આવે જ નહીં ભાઈ પણ ભિન્નતા જોઈતી હોય નવા સ્વરૂપ જોઈતા હોય તો લિંગી પ્રજનન જરૂરી છે પર્ણરંધ્ર ખુલવા અથવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે એ રક્ષક કોષોના લીધે થતી હોય છે વિકી સર સ્પેશિયલી પર્ણરંધ્રની રચનામાં અલગ અલગ ટાઈપના આવા રક્ષક કોષો હોય છે કોઈક નામાં ડમ્બેલ આકારના હોય છે કોઈકમાં આવા વૃક્ષાકાર વાલના બીજ જેવા જોવા મળતા હોય છે એમની વચ્ચેની જે આ ગેપ છે હા આ દિવાલ જાડી હોય એ આવી હોય એ પહોળી થાય સાંકડી થાય પહોળી થાય સાંકડી થાય એના આધારે પર્ણરંધ્ર ખુલે અને બંધ થાય અમુક વનસ્પતિઓમાં આપણને એ આવા ડમ્બેલ્સ જેવા પણ જોવા મળી શકે ખાસ એક જે વનસ્પતિ હોય શેરડી કહો ઘઉં ચોખા જુવાર બાજરી મકાઈ વગેરે કહો તો એ બધામાં આપણને કંઈક આવા ચલો અહીંયા જવાબ આવશે તમારો રક્ષક કોષો સાર્થક પરીક્ષ દિલ મેં દિવાળીપુરા સર બરોડામાં મીટઅપ થશે એન્ડ થશે તો ક્યારે થશે હું તમને ડેટ્સ વગેરે આપીશ ટૂંક સમયમાં સો રૂપિયા આપ્યા બદલ તમારો

નવા સજીવને જન્મ આપવાની ક્ષમતા ધરાવતો હોય આ છે પ્લેનેરિયા પ્લેનેરિયામાં તમે જુઓ તો એના વન ટુ થ્રી જેટલા પણ ટુકડા કરો

મનુષ્ય માં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્ર ભાગ છે મૂત્રપિંડ એ યસ ઉત્સર્જન એક મિનિટ ને બે મિનિટ ના કામ વાળું પાચન માર્ગ ના કયા ભાગમાં માં ખોરાક નું સંપૂર્ણ પાચન થાય છે ખોરાક નું સંપૂર્ણ પાચન નાના આંતરડા થઈ જાય છે છોટા પેકેટ બડા તમાકા યસ નામ નાનું છે એનું કામ મોટું છે અને સાથે સાથે તરત એ એબ્ઝોર્પ્શન બી શરૂ કરી દે છે શોષણ નામ જ આપેલું છે શોષણ અભિ કે અભી જેવું પાચન થયું તરત રસંકુરો હજારોની તાદાદમાં આંગળીના પ્રવર્ધો જેવા હોય અને શોષણની પ્રક્રિયાને ચાલુ કરી દેતા હોય છે ઓકે આ જો જે લોકો આપણે કીધેલું હતું કે તમને ફ્રીમાં પેન અમે પ્રોવાઈડ કરીશું તો આ બોલ પેન અલગ અલગ સેન્ટર પરથી મળી રહી છે તો જેને પણ જોઈતી હોય ફ્રીમાં જ મળશે આપણે અલગ અલગ અત્યારે આટલા સેન્ટર છે વડોદરામાં ફોટોન સ્કૂલ દવે ક્લાસીસ છે નક્ષત્ર એકેડમી રાજકોટ ગોધરામાં યુનિવર્સલ બ્રાઇટ એજ્યુકેશન રેમ્બલર્સ અંદર સ્ટુડન્ટ છે એ સિવાય કોઈને કોઈને કદાચ પોતાના ક્લાસીસ ને સેન્ટર હોય અલગ અલગ જિલ્લામાં પેન અહીંથી ફ્રીમાં આપવામાં આવશે તમે અહીંયા એક ફોર્મ આપેલું છે નીચે એને ફોન કરી અને પ્રિયંક જોશી સાહેબને કોલ કરી શકો છો ડિટેલ તમને ત્યાંથી એ પ્રોવાઇડ કરશે પણ તમે સવારે દસ વાગ્યા થી છ વાગ્યા સુધીમાં કોઈ બી સેન્ટર પર જશો તો તમને ફ્રીમાં પેન પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે બીજું આ જે વિદ્યાર્થીઓ અહીંયા જે સપોર્ટ કરી રહ્યા છે બરાબર તો એ લોકોને સાહેબ એક રિક્વેસ્ટ અમે કરીએ છે દર વખતે કે ભાઈ કદાચ તમને સારું લાગે છે અમારું કામ સારું લાગે છે તો આવતા વર્ષે આપણે બે થી ચાર સ્ટુડિયોનો પ્લાનિંગ કરી દઈએ એક સાથે ઢગલો જ ઘણા બધા વિદ્યાર્થીઓને ભણવા મળે તમને જો સારું લાગતું હોય અમારું કામ તો સ્વૈચ્છિક રીતે તમે આની અંદર કોન્ટ્રીબ્યુશન આપી શકો છો બરાબર મેં તો કહ્યું કે 22000 છોકરા જોઈએ છે જો સોસો રૂપિયા કદાચ આપે ને તો બાવીસ લાખ થઈ જાય આપડે કામ થઈ જાય પણ આપતા નહિ બધા બરાબર કોક એવું લાગે કે આ ગણતરી કરતા હોય આવતા નહિ પણ કદાચ કોઈ સ્વેચ્છા એ આપે કે તમે દસ દસ વીસ વીસ હજાર ની ટ્યુશન ફી ભરી છતાં બી જે નોલેજ ના મળ્યું નોલેજ અમને દિવાળી પર ફ્રી માં આપી દીધું અને અમારે કઈક સામે કઈક આપવું જોઈએ તમે આપી શકો છો સર બાયોલોજી ના સર કઈ સ્કૂલ માં ભણાવે છે દિલ મે દિવાળી સર હમણાં કહું કે આગળ કહું કહી દો કહી દો આવશે આવશે આગળ આવશે આગળ આવશે બરાબર સજ મારી જોડે કનેક્ટેડ છે ત્રણ ક્વેશ્ચન ખાલી તમારે જોવા પડશે

સાહેબ હવે ખરા ખોટા ચાલુ થયા યસ બિલકુલ કા તો ખરું કા ખોટું એમસીક્યુ માં કેવું હોય સાચું પડવાના ચાન્સીસ 25% આમાં સાચું પડવાના ચાન્સીસ 50% બરાબર છે તો માનવ લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક છે તો આ વિધાન કેવું છે ખરું વિચારીને બોલો મારી જોડે બધા જ લિંગ નિશ્ચયનની ક્રિયા યસ આનુવંશિક છે

માનવ વસ્તીમાં ભિન્નતાઓને સ્પષ્ટ દેખાય છે માનવ વસ્તીમાં બટ ઓબ્વિયસ છે યાર આપણે બધા કે સરખા થોડા છે છે કોઈ બે કોપી એક સરખી જેટલા સાહેબ દુનિયામાં આઈને ગયા મતલબ પૃથ્વી પર નથી એ બધાના મોઢા બી અલગ હતા હા જે અત્યારે છે એના મોઢા બી અલગ છે બિલકુલ અને જે ભવિષ્યમાં આવશે એના મોઢા બી અલગ હશે અરે આપણને પેલા ચાઇના વાળા બધા હરખા હરખા દેખાય પણ હરખા હરખા હોતા નથી ભાઈ બધા જ જુદા જુદા હોય છે હા

વાડી દે છે સ્નેલ ની ઉપર તમને કવચ બી ક્યારેક ક્યારેક જોવા મળતા હોય છે એના પાચન માર્ગ ના લીધે જોવા મળેલા છે

કઈક આપણે ગયું ગયા અને એ બે જણા બીજાને મળવા માટે ગયા હવે પેલી જે છોકરી હોય અચાનક લિંગ બદલી કાઢે છે એસ્મેસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવનું એક ઉદાહરણ છે ના એ વૃદ્ધિ પ્રેરક નથી એસ્મેસિક એસિડ એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે ચાલો તો આમાં શું આવશે ખોટું છે ખોટું ચલો સરસ સાયરન વગાડું છે ભાઈ વગાડી દે પાર્થ પટેલ 111 રૂપિયા આપ્યા છે ભાઈ ખૂબ ખૂબ સરસ

ઘાસ સૌથી વધુ ઉર્જાનો જથ્થો તબદિલ કરે છે સાચી વાત છે એટલે પ્રાકૃતિક ઉર્જા ઉત્પાદકો પાસે સૌથી વધારે ઉર્જા હોય પછી ધીરે 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 ઉર્જા આગળ વધતી જાય છે પણ એ ઘટતી જાય છે વધતી જાય એમ 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 ઘટતી જાય છે પછી સીમાં તાકાત એટલી બધી કેમ હોય પણ એ ઘણી બધી ઉર્જાને ગ્રહણ કરતો હોય છે હા 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 એટલે એટલે જો કદાચ કોકને એવો ડાઉટ જાય કે ભાઈ પહેલા ઉત્પાદકોમાં ઉત્પાદકોમાંથી પાછળનું રીઝન જનેટિકલી બી છે મેમલ્સ સિંહ એટલે આપણો સસ્તનવર્ગનો પ્રાણી છે જે ઉદ વિકાસ દરમિયાન સૌથી છેલ્લે આવેલું છે એ લોકોમાં બોન્સ હાડકા કાસ્તી અને અસ્થિ મસલ્સ જોઈન્ટ્સ એટલા સરસ બનેલા છે એના કારણે જ આ બધાય બધા વધારે પડતા સક્કા પથારી ફેરવી નાખે કોઈ નહીં ચાલો કણાબના કણાબ સૂત્રમાં ક્લોરોફિલ જોવા મળે છે ના જોવા મળે ને બિલકુલ જ ના આ તો હરિતકણમાં જોવા મળે એટલે આ વિધાન

રુધિર ત્યાં અટકાવવામાં રક્ત કણો મદદરૂપ થાય છે ના રક્તકણો નહીં ત્રાક કણો મદદ કરતા હોય છે અને આપણા રુધિર રસમાં સ્પેશિયલી ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન આવેલું હોય છે થ્રોમ્બિન નામનું પ્રોટીન આવેલું હોય છે બધાય બધા જ રુધિર ગંઠાવા માટે જવાબદાર હોય છે ઓકે

એટલે અમુક જણ છે ને કોયલમાં માં છે ભાઈ એટલે કાગળ ફીમેલ મેલ ને રિઝર્વવા ટીટીઓ મારતી હોય છે ફીમેલ આજે અવાજ કરે છે ને કોઈલ ના ટહુકા એ મેલ બોલાવવા રિઝર્વવા મનાવવા માટે ચાલતા હોય છે એવું છે હા ભાઈ પતા હતા આપકો કોયલ કોયલના મેલને બોલાવવા માટે ચાલો સરસ જો ભાઈ આજે છોકરા હમણાં પૂછતો હતો કે આ સર કઈ સ્કૂલમાં ભણાવે છે એમનો એક ઇન્સ્ટિટ્યૂટ છે સ્કૂલમાં તો ભણાવે છે આગળ હું તમને કહું છું પણ એમનું પોતાનું એક ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કે જ્યાં જેઈ નીટ ગુજકેટની તૈયારી કરવામાં આવે છે 11 12 સાયન્સ અને એની અંદર એમની આખી ટીમ છે એ ટીમ વિશે તમને શીતલ સર વાત કરશે અમારી જોડે ગિરીશભાઈ દેસાઈ કેમેસ્ટ્રીના ટીચર છે જે મેનેજમેન્ટમાં ભી સંકળાયેલા છે ફિઝિક્સ ડોક્ટર દિવેશ પટેલ ભણાવે છે બહુ વર્ષો જૂના એક્સપિરિયન્સ વાળા ટીચર છે મેથ્સ અમારા વિનોદ સર જેમને અમે બાપુ કહીએ છીએ અને ઇંગ્લિશ એ પિન્ટુ સર લે છે એમનું ફેમસ નામ પિન્ટુ રિયલ નામ છે એમનું પ્રણવ ભાઈ ઓકે ઘણા લગભગ વાગોડિયા રોડ આજવા રોડ ઉપર અમે લોકો વીસ વર્ષથી ટીમ બનીને કામ કરીએ છીએ અને કામ ચાલ્યા કરે છે ભાઈ કોઈને કદાચ દસ પછી એ વિસ્તારમાં રહેતા હોય અને એમના ત્યાં ટ્યુશન આ ટ્યુશન કોચિંગ છે ત્યાં કોઈને જવું હોય ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બે કે ખાલી ગુજરાતી ગુજરાતી મીડિયમ ખાલી ગુજરાતી મીડિયમ તો ભાઈ તમે ત્યાં જઈ શકો છો અહીંયા નંબર પ્રોવાઇડ કરેલો છે

ઓકે ભાઈ આભાર તમારો 100 રૂપિયા આપ્યા છેલ્લું છે છેલ્લું મીત છેલ્લું મીત ધ્રુમિલ યસ યસ સ્ટેપ બાય સ્ટેપ લે સાયન્સ ના ઇંગ્લિશ માં આવા જોડો ક્યારે લાવશો સાયન્સ નું ઇંગ્લિશ માં આવા જોડો ક્યારે આવશે પેપર બધા સારા ગયા થેન્ક યુ દિલ મે દિવાલી પુરા 100 રૂપિયા ભાઈ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ નો શુભમ સર પ્લાનિંગ કરી રહ્યા છે તમને એક બે દિવસ ની અંદર મળશે નો આવા જોડો ભાઈ મિત આહીર શું કહે છે આગળ 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 હા એ આઈ ગયો એક છે અને એક ને બે વાર 100 100 રૂપિયા આપી દે સરસ 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 હે એક વાર કરે તો બે વાર બતાવે મુખ્ય ઘટક બતાવેલો મિથેન ચલો ખાલી જગ્યા નું હૃદય બે ખંડ બનેલું હોય છે આ માછલીઓ બહુ નાના દિલ ની હોય છે યાર એક જ કર્ણક ને એક જ ક્ષેપક બે જ ખંડોની હૃદય ધરાવતી હોય છે એવું તારે આનુવંશિકતા અંગેના નિયમો ખાલી જગ્યાએ આપ્યા હતા નિયમો ગ્રેગર જોહન મેન્ડેલે આપેલા હતા મેન્ડેલ બહુ પ્રોપરલી લખવાનું અમુક વખતે લખવા લખવામાં છોકરાઓ કેવી ગડબડ કરતા હોય છે કઈક અલગ જ લખી દેતા હોય છે તપાસા છીએ ને ત્યારે આપણને ખબર પડે કે લખવાનું હતું ભાઈ બીડી પીવી નહીં પીનારને સજા થશે બોલો આવું જ છે ને હા પણ અમુક વખતે સજા થશે એટલે ભાઈ કરી દેતા જે એક વખત તો પેપર તમારા જોયું તો આધુનિક નારીના પડકાર ભાઈ આજની નારી સપે ભારી બધાને પડકાર આપી શકે પણ એ બગા શું લખી દીધું બાજુમાં લખું છું બોલો આ ધુનિક નારી અને પાછા એના પોચ ડકાર કરી દીધા મેન્ડલ લખો તારે ધ્યાન રાખજો બેટા મેન્ડલ

એમને કોઈ તકલીફ થતી નથી રીઝન આપણા શરીરમાં પાચન માર્ગમાં અંદરની દીવાલમાં હર જગ્યાએ મેક્સિમમમાં મેક્સિમમ સેનો સ્ત્રાવ થાય છે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે શ્લેષ્મ એટલે એટલું ચીકણું દ્રવ્ય એટલું બધું ચીકણું દ્રવ્ય હોય છે જેના લીધે આવા કોઈ ઘટકોની ઇવન એસિડની પણ એટલી બધી અસર થતી નથી પણ જેનામાં આ શ્લેષ્મનું પ્રમાણ ઘટી જાય છે એની દીવાલો છોલાય એને ભાર્ગવ પટેલે સો રૂપિયા આપ્યા છે ખુખો આભાર સાયરન વગાડો અને આની અંદર સાહેબ રાખજો આપણા શરીરમાં બે પ્રકારના કોષો છે એટલે કોષોમાં તમે જુઓ તો ત્રેવીસ જોડ રંગ ની જોવા મળે 46 જોવા મળે પણ શુક્રકોષ વાત કરું તો ત્રેવીસ જ રંગસૂત્ર હોય અંડકોષની વાત કરું તો રંગ રંગસૂત્ર લઈ આવશે એટલે બાપામાં બી છેતાલીસ મમ્મી માં બી છેતાલીસ છોરામાં બી છેતાળીસ સમજી ગયા એટલે દૈહિક કોષોમાં જોવા મળ્યા છે ત્રેવીસ જોડ એટલે કે કેટલા યાદ રાખજો છેત્તાલીસ રંગ સૂત્રો જોવા મળતા હોય છે છેતાલીસ રંગ સૂત્રો ને ત્રેવીસ જોડ પૂછી છે એટલે આપણે ત્રેવીસ લઈશું જોડ પૂછી છે ને બેટા હા જોડ પૂછી છે એટલે ત્રેવીસ જોડ લખાશે ઓકે ચલો સર મારે રૂપિયા આપવા છે તો શું કરવું ભાઈ કોડ બતાવી દો એ લોકોને જેને આપવા હોય તો પેટીએમ નો કોડ બતાવી દો વચ્ચે કોડ આવે છે હા મેં ગાયબો ગયા મેરી જગ્યા પે કોડ આવ્યા આ કોડ સ્કેન કરીને તમારે સ્વેચ્છાએ આપવું હોય તો તમે આપી શકો છો ઓકે આ બધા જે સુપર ચેટ વાળા બધા જે લોકો પાસે કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હોય એ લોકો આપી શકે પણ ડાયરેક્ટલી કોઈને કોડ સ્કેન કરીને આપવું હોય તો બી તમે સ્વેચ્છાએ આપી શકો છો બરાબર ચલો લાઇપેસ દ્વારા ખાલી જગ્યાનું પાચન થાય છે ચરબીનું પાચન એટલે કે લિપિડનું પાચન થતું જોવા મળેલું છે ઓકે ચલો હવે સર આની અંદર ફરીથી જો આ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે એટલા માટે કે અમુક વખતે અલગ અલગ રીતે પૂછાય છે મનુષ્યમાં કુલ જોડ પૂછ્યો તો 23 આવે એવું કહે છે છોકરાઓ અહીંયા હવે એવું કહે છે કે 22 બી આવે એવું ના હવે એ સમજાઈ દો સિત મને બ્લેન્ક પેજ મળી શકે આમાં કોઈ એક્સ્ટ્રા પેજ એડ થઈ શકે થશે થઈ ગયું ચલો જુઓ હવે नर હોય કે માદા બેટા બહુ જ ધ્યાન રાખી લેજો કેટલા રંગ સૂત્ર ની વાત કરી આપણે વિકી સર 46 46 ની વાત કરી હવે नर મોટો થાય એટલે એનામાં શુક્રકોષોનું સર્જન થાય સર્જન થાય થાય ત્યારે નામની ઘટના ની સંખ્યા કેટલી થઈ જાય ત્રેવીસ ત્રેવીસ અને માદામાં અંડકોષોનું નિર્માણ થાય અડધીકરણ થાય એટલે રંગસૂત્ર ની સંખ્યા કેટલી થઈ ગઈ ત્રેવીસ ત્રેવીસ હવે આ ત્રેવીસ રંગસૂત્ર વાળો શુક્રકોષ

હવે રંગસૂત્રની પર્ટિક્યુલરલી વાત કરીએ બેટા ત્રેવીસ જોડ રંગસૂત્ર છે ઇઝ ઇટ ઓકે ત્રેવીસ જોડ રંગસૂત્રો ને બાયફર્ગેટ કરેલા છે એમાંથી બાવીસ જોડ જે રંગસૂત્ર છે એ દેહ બનાવવા માટેના છે એટલે એ રંગસૂત્ર ને કહેવામાં આવે છે દૈહિક રંગસૂત્ર કારણ કે દેહ તો કેટલો મોટો છે કંકાલ તંત્ર પ્રજનન તંત્ર ઓહો કેટલી બધી ઇન્દ્રિયો અને કેટલું બધું છે એટલે બધા માટે રંગસૂત્રોની સંખ્યા વધારે છે જ્યારે ત્રેવીસમી જોડ એ લિંગી રંગસૂત્રની છે જો હશે તો કેવી જોવા મળે છે એક દિવાસડી જેવું હોય લાંબુ અને બીજું ટૂંક હોય અને માદામાં તમે કહો તો બેવે બે લાંબા જોવા મળતા હોય વિદ્યાર્થીઓ જે હિંકિંગ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત આ વધારાનું રંગસૂત્ર જોયું હતું પણ એને ખબર નથી પડી કે આ દિવાસળી જેવું છે દંડ જેવું દેખાય છે એ રંગસૂત્ર કયું છે શું છે શું કરું એને કશી ખબર નથી અને જયારે આપણને કોઈના વિશે ખબર ના હોય તો આપણે શબ્દ આપીએ છીએ એક્સ રસ્તા પર કોઈને ઓળખતા ના હોય અને આપણે એને બોલાવવું હોય તો શું કહીએ છે એક્સ ક્યુઝ મી પ્લીઝ હા બરોબર પેલા રેઝ રોન્ટિઝને શોધેલા હતા કયા રેઝ હતા એને ખબર જ નથી એની વાઈફના શરીરમાંથી પસાર થયા હતા અને પહેલો રોન્ટજન ગ્રાફ એટલે કે એક્સ રે એની વાઇફ નો બન્યો હતો પણ બંને નાની ઉંમરમાં કેન્સર થી પીડાઈને મરી ગયા પણ એમને ખબર જ નથી કે એમના મશીનમાંથી કયા રેઝ નીકળે છે એટલે નામ આપી દીધું એક્સ રેઝ તો યસ એક્સ નામ છે એનો મતલબ એવો નથી કે રંગસૂત્ર એક્સ આકારનું છે કે આવું દિવાસડી જેવું અને લાંબુ છે અને ભણવા ભણાવવામાં સરળતા રહે

જો દૈહિક રંગ ની જોડ પૂછી હોય તો દૈહિક રંગસૂત્ર પૂછ્યા હોય તો બાવીસ જોડે બરાબર અને એવું કીધું હોય કે ભાઈ કેટલા દૈહિક કોષમાં કેટલા રંગ સૂત્ર તો યસ યસ કેટલી જોડ પૂછી છે તો ત્રેવીસ જોડ આ કોષ સાથે કનેક્ટેડ શબ્દ છે દૈહિક

અપ ઉભય પ્રાણીઓનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું હોય છે 3 ચલો ભાઈ હૃદય બનાવીએ મને ફરી પાછો એક બ્લેન્ક પેજ કરી આપજો વિકી સર ચલો આવી ગયો વિદ્યાર્થીઓ આ લોકોમાં હૃદય તમે જુઓ તો એક્ઝેક્ટલી એક એક આવું જ જોવા મળશે અકોનો હૃદય છે

આ લોકોમાં બે કર્ણકો એકમાં શુદ્ધ રુધિર આવે બીજામાં અશુદ્ધ રુધિર આવે અને બે શુદ્ધ રુધિરનું વહન થતું હોય ઓકે ચલો આપડે હવે આ તો થઈ ગયું બિલકુલ ત્રણ ખંડોનું બનેલું હોય બિલકુલ મૂત્રપિંડમાં રુધિર થી ખાલી જગ્યા એસિડ અલગ કરવામાં આવે છે યસ યુરિક એસિડ અલગ કરવામાં આવે છે પાછી પીડી પ્લેન કર દો હા મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં બીજી પીડીના છોડમાં ખાલી જગ્યા ભાગ સંતતિ નીચા છોડની હતી 1/4 આપણે કહીએ છીએ સાહેબ આમાં તમે કઈ હતા સાયરન વગાડો તો કહી હે ને સ્ટોરી સાહેબ મને મને એક બ્લેન્ક પેજ આપો તો કરી દઈએ આપણે ઓકે ભાઈ સાયરન વગાડો પેલો વગાડો વગાડો પેલો ટ્રેન્ડિંગ અરે થઈ જશે બ્લેન્ક પેજ એડ કરવાનો આ ચાલો લાલ પેન લઈ લઈ સાંભળજો આખા બધા તમારા ડાઉટ આમાં સોલ્વ થઈ જશે મેન્ડલ ને પ્રયોગ કરવા તા પણ કોઈ મળી નતું રહ્યું હા એ જમાનામાં હવે બચ્ચન અને જયા બચ્ચન ની જ વાત ચાલતી હતી બચ્ચન સાહેબ ની હાઈટ બહુ લાંબી હતી એમને મેરેજ ના બહુ પ્રોબ્લેમ હતા અને પાછું પિક્ચરો બધી ફ્લોપ જતી હતી સાચું કહું તો એ બેગ પેક કરીને રેલવે સ્ટેશન પરથી બોમ્બે થી પાછા અલ્હાબાદ જ જતા હતા પણ એમને મળી ગયા આપણા મેન્ડેલ ભાઈ અને કહી દીધું બોલ મારા પ્રયોગોમાં સાથ આપીશ લાઈફ બના દઉંગા લાઈફ લગ્ન નો પ્રોબ્લેમ છે સોલ્વ કરા દઉંગા સોલ્વ એટલે ભાઈ બચ્ચન કે છે ચલો છેલ્લો ટ્રાય હવે મેન્ડેલ ને આપી દઈએ એટલે બચ્ચન સાહેબ રેડી થઈ ગયા બીજું કહીએ તો જયા બેન હતા હવે હિંગુજી ચાર કુડિયા યાર બોલાય નહીં મારાથી પણ હવે જરા હાઈટ નાની હતી અને એમને બી પાછો લગનનો પ્રોબ્લેમ તો હતો જ ને પિક્ચરો એમની બી સુપર ફ્લોપ જતી હતી એટલે મેન્ડેલ ભાઈ પહોંચી ગયા એમની જોડે અને એમને કહેવા લાગ્યા કેવું પ્રયોગોમાં આવી જઈશ લાઈફ બના દઉંગા લાઈફ લગનનો પ્રોબ્લેમ બી સોલ્વ અને પિક્ચર સુપર ડુપર હિટ અપાવડાવીશ એટલે જયાબેન બી આપણા રેડી થઈ ગયા બંને રેડી થઈ ગયા એટલે પહેલી જ પિક્ચર અપાઈ દીધી બે અભિમાન પછી આટલી બધી સુપર ડુપર હિટ ગોલ્ડન જુબિલી જવા મંડી કે બેની જોડ આખા જુબી ફેમસ ફેમસ થવા મંડી એટલે મેન્ડેલ ભાઈ આવી ગયા અને કહી દીધું મેં મારું વચન પૂરું કર્યું ચલો હવે મારા આનુવંશિકતાના પ્રયોગોમાં હવે એમની ઘરે સંતતી જન્મ મળી આપણને બધાને જ ખબર છે ભાઈ આમાંથી સંતતિ તમે જુઓ આપણા અભિષેક ભાઈ પેલા શ્વેતાબેન બધા તમને કેવા જોવા મળે છે લા ઉચ્ચા ઊંચા જોવા મળે છે ખ્યાલ આવ્યો એટલે ફર્સ્ટ જનરેશન આપણને યાદ રહી જાય બધા જોડ કેવા આવે છે ભાઈ ઊંચા હવે અભિષેક બી આવ્યો માર્કેટમાં પિક્ચર લઈને રેફ્યુજી એકદમ સુપર ડુપર ફ્લોપ એની બી ફ્લોપ જોવા માંડી એનું કાશ્મીર કરિશ્મા જોડે નક્કી થયું હતું એ ભી તૂટી ગયું કેન્સલ થઈ ગયું પછી પાછા મેન્ડેલ ભાઈ પહોંચી ગયા પિક્ચરો નો પ્રોબ્લેમ મેરેજ નો પ્રોબ્લેમ આઈ જા આપણી જોડે લાઈવ બનાવી દઉં અને વિશ્વાસ ના આવતો હોય તો તા બાબાને પૂછી લેજે એની લાઈક કોને બનાવી છે મેન્ડેલે બનાવી છે ઘરનું જ ઉદાહરણ હતું એટલે અભિષેક ભાઈ ભી તૈયાર થઈ ગયા ઐશ્વર્યા જોડે એમનો હમ ગયા ને થઈ ગયું એટલે ઊંચા છોડનું ઊંચા છોડ સાથે ફર્સ્ટ જનરેશન માં સ્વબોધન કરાવ્યું એટલે આના આધારે આવી નવી જનરેશન કઈ આવી સેકન્ડ F2 આવી F2 માં આપણે કહીએ તો ઊંચા છોડ અને નીચા છોડ નું પ્રમાણ કેટલું જોવા મળેલું છે ત્રણ જેમ એક નું જોવા મળ્યું છે આ ત્રણ માં પણ કહીએ તો કેપિટલ ટી કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી વાળા આપણને જોવા મળ્યા છે આનો મતલબ એવો નથી કે અભિષેક અને ઐશ્વર્યાની ઘેરે ચાર છોરા આવશે આનો મતલબ એવો ના કઢાય ભાઈ છોરા તો એમની મરજીથી આવશે જેટલા લાવવા હોય એટલા આવશે પણ હા એમાંથી ઊંચા આવવાની સંભાવના કેટલી છે ત્રણ અને નીચા આવવાની સંભાવના કેટલી છે એક સમજી ગયા ભાઈ આ એક પ્રયોગ હતો હે ને

વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધની અને પર્ણોમાં કરમાઈ જવાની ઘટના સાથે ખાલી સંકળાયેલ છે વૃદ્ધિ અવરોધ તો કીધેલો છે એટલે બોલતા શીખવું પડશે આગળ જોઈએ ખાલી જગ્યાના પર્ણોની પર્ણ કિનારી પર કલિકાનો વિકાસ પામે છે દેટ ઈઝ કોલ પનફૂટી જેને જેને પણ પથરી થઈ ગઈ હોય તો પથરી ધ બેસ્ટ ઈલાજ છે આ પાન ફૂટી બ્લેન્ક પેજ આપો એટલે એનું એક ડાયાગ્રામ દોરી દઈએ અહીના આ પર્ણો ની જે કિનારી છે ને ત્યાંથી જ નવા છોડ નું અર્જન થતું હોય પાન પરથી જ નવો છોડ ફૂટે જનરલી નવો છોડ તો બીજમાંથી આવે આપણને બધાને જ ખબર છે પણ આ બીજમાંથી નહીં પડેલી યસ એટલે એને નામ આપ્યું છે પાન ફૂટી એની કિનારી પરથી જ નવી કૂપણો ફૂટતી હોય છે ઓકે ચલો આગળ જોઈએ પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરનાર સંતતિ ખાલ જગ્યા બટ ઓબવિયસ ભાઈ વાય એટલે બોયસ એવું યાદ રાખજો વાય એટલે બોયસ છોકરો અને બોય એટલે વાયસ એવું સમજી લેવાનું ચલો અને સાહેબ જે સંતતિનું નિર્માણ થાય એ કોના પર આધારિત હોય પિતા પર કે માતા પર આવો બી ક્વેશ્ચન આ લોકોને બહુ વખત પૂછાય છે ઓલવેઝ માતા દુનિયાની કોઈ બી ફીમેલ હોય એના અંડકોષોમાંથી પેજ બ્લેન્ક આવો એમાંથી એક જ પ્રકાર માતા દુનિયાની કોઈ બી હોય ફીમેલ માદા તમે લખી શકો છો એમાં એક્સ એક્સ બંધારણ હોય અને એક જ પ્રકારનો અંડકોષ પેદા કરે એક્સ પ્રકારનો બોય આવશે કે ગર્લ આવશે એનો પૂરેપૂરો આધાર કે પુરુષ ના શુક્ર ઉપર રહેતો હોય છે પિતા પર રહેતો હોય છે પ્રજનન કોષોનું નિર્માણ થાય તો એક્સ છૂટો પડી જાય છે અને વાય છૂટો પડી જાય છે એક્સ વાળા અને વાય વાળા આ બી કરોડો શુક્રકોષો બનતા હોય છે ઇવન પિતાને બી તો ના ખબર કરોડ શુક્રકોષ છોડી દીધેલા હોય હવે માનો એક્સ વાળો જો ફલન કરવા માટે ગયો હોય તો ભેગા થઈને આવનારી અને જો કરવા જાય તો કારણ એક્સ વાય રંગ સૂત્રો ભેગા થઈ જતા હોય એટલે એક્સ વાય એટલે છોકરો અને છોકરો એટલે વાય ફરીથી હું રીમાઇન્ડ કરાવું જેટલા બી સ્ટુડન્ટ જોઈ રહ્યા છે કોઈકને કદાચ કોડ સ્કેન કરીને આપેલું કે સુપર ચેટ ના પાવતું હોય

પણ બ્લેન્ક પેજ આપો એટલે તમને એક્ઝેક્ટલી સમજાવો ચોપડીમાં ક્વેશ્ચન ખોટો છે ફૂલ તમે જુઓ તો આ શ્રીકેસર શ્રીકેસરનું પરાગાસન પરાગવાહિની આ બીજાસય અને અંડાસય બીજો કલર થશે વિકિસર થશે ને બ્લુ કલર કરી દો યસ થઈ ગયો થઈ ગયો જવા દઈએ આ બતાવેલા છે ફૂ કેસર યલો નહી દેખાય ના લીલો કરી દો લીલો કરી દો ના લીલો મને નીચે જોઈશે તો બીજો કોઈ કલર કરી દો પર્પલ કરી દો ચાલશે પર્પલ કરી દો પર્પલ છે નહી નહીં તો ચાલો ચાલશે દેખાય છે કે કેવું છે કલર પૂરા ચાલો કોઈ કોઈ વાંધો નહીં મલ્ટી કલર વાળું આપણે એ લોકોને એમાં દેખ યસ 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 અને નીચેની તરફ યસ આવું વજ્ર ચક્ર હોય આમ તો બધાને ખબર જ હશે પહેલું વજ્ર ચક્ર દલ ચક્ર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર કેસર પુષ્પ રીતે જ બનતું હોય પુષ્પ જેના પર આસન ગ્રહણ કરે એનું નામ છે પુષ્પાસન જે ફૂલેલું હોય છે આ પુષ્પદંડ છે

ઉદરો પટલ ખાલી જગ્યા તંત્ર નું અંગ છે ઉરોદર પટલ શ્વસન નું અંગ કહી શકીએ છીએ એટલે પેટ ને સાહેબ ઉરોદ ના ઉરસ ઉદર બે ને છૂટો પાડતો પટલ એનું નામ છે ઉરોદર પટલ ઉરસ ઉદર ને છૂટો બે નું કોમ્બિનેશન લીધેલું છે ભાઈ જો મે તો પેટ જ સમજતો બહાર થી બધું સડંગ દેખાય છે અંદર બે કમ્પાર્ટમેન્ટ અલગ જ છે ચલો ભાઈ સાયરન વગાડજો તો આપણે પછી બીજા ક્વેશ્ચન છોકરાઓને કેવા છે તમને યાદ કરાવી દઉં કે ભાઈ કઈ સ્કૂલમાં તો જો સ્કૂલમાં જવું હોય તો એસએસવી સ્કૂલ ટુ એની અંદર પૂર્વ વિસ્તારની એકમાત્ર વિશ્વાસપાત્ર પાત્ર સ્કૂલ ની અંદર સાહેબ ભણાઈ રહ્યા છે બાયોલોજી લઈ રહ્યા છે શીતલ બાર ત્યાં જશો એટલે તમને આ ઇન્ફોર્મેશન મળશે અગિયાર બાર સાયન્સ કોમર્સ બોર્ડ જેઈ નીટ ગુજકેટ બધી તૈયારી ત્યાં કરવામાં આવે છે ટીમની સાહેબે તમને આગળ વાત કરી કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ ઇંગ્લિશ માટે અલગ અલગ ટીચર્સ છે બરાબર જે સાહેબ તમને કહેશે

અમારા વિદ્યાર્થીઓના રિઝલ્ટ ને જુઓ એટલે તમને લોકોને ઇન્સ્પિરેશન મળશે હું નથી કે મારી ત્યાં જ એડમિશન લો પણ એક વખત મુલાકાત કરવા માટે આવો આવો તો તમને રિઝલ્ટ પરથી ખબર પડશે મારા વખાણ વખાણું કરું મને ગમતું નથી રૂબરૂ રૂબરૂ આવો વિદ્યાર્થીઓના રિઝલ્ટ જુઓ અને નક્કી કરો અહીંયા નંબર આપેલો છે સિક્સ થ્રી ફાઈવ ફોર વન સિક્સ એટ ફાઈવ ફાઈવ વન સેવન ટુ એટ ફોર નાઇન સેવન ફાઈવ નાઇન એટ ફોર ડબલ નાઇન જીરો ફોર ડબલ નાઇન વન જીરો નાઇન ફોર એના પર કોલ કરીને બી તમે ડિટેલ્સ વગેરે મેળવી શકો છો જ્યાંથી તમને ઇન્ફોર્મેશન ને બધું મળી જશે તો વધારે માહિતી જોઈતી હોય તો ત્યાં કા તો ડાયરેક્ટલી એડ્રેસ પર બી જઈ શકો છો અવેલેબલ છે ને સાહેબ ટાઈમિંગ શું હશે બિલકુલ સવારે 7 થી 2 વાગ્યા ને અવેલેબલ જ હોય છે હા કાલે પેપર પૂરું કરીને બી જવું હોય તો જઈ જઈ શકો છો ચાલો ચાલો એક બે શબ્દના ક્વેશ્ચન આપણે જોઈએ પહેલા હું તમને થોડાક આઈએમપી ક્વેશ્ચન્સ વાતચીત કરું ભાઈ સાયરન વગાડો બોટલ નિયંત્રણ અને સંકલન નો એક પાઠ છે એની અંદરથી ચેતાકોષની ની સંરચના દર્શાવતી આકૃતિ દોરો એના કાર્યો નું વર્ણન કરો આ ટાઈપ નો ક્વેશ્ચન પૂછાયો છે આ વખતે અને મનુષ્યમાં સંતુલન થી સર્જાતી અનિયમિતતા

અને સાહેબ અત્યાર સુધી દિવાળી પ્રયુ ક્યારેય કોઈ જગ્યાએ માર્કેટિંગમાં ખર્ચો ની નથી છોકરાઓ જ બીજા છોકરાઓને કહી દે અહીંયા જવાય હા હા સરસ હવે એક બે શબ્દો જવાબ આપો ચાર મા તમને પૂછા હશે

પછીની પેઢીમાં વારસા માં ઉતરી આવે એ ઘટના એટલે કે માતા પિતાના લક્ષણો એમના પુત્ર કે પુત્રીમાં આવે એ ઘટના એનું નામ છે

દુનિયાના જોઈ લો કોઈ સમાન નથી આપણા જોઈ લો કોઈ સમાન જોડવા લાઈક બોય અને ગર્લ અથવા બે બોય બે ગર્લ ને જોઈ લો એ બી તો સરખા નથી એક વૃક્ષ ઉપરના દસ ફૂલે જુઓ એ બી સરખા નથી સામસામેના બે પાંદડાને જુઓ એ બી સરખા નથી તો આ બધી જ વસ્તુ શું બતાવી રહી છે ભિન્નતા ભિન્નતા એક જ જાતિના સજીવોમાં લક્ષણોની વિવિધતા અને વિવિધતા જરૂરી છે આપણને એકનું એક ગમતું નથી નથી બોર થઈ જાય બોર થઈ જાય ને સિલેક્શન હોય ભાઈ કીડીઓમાં બી સિલેક્શન હોય પતંગિયામાં બી સિલેક્શન હોય સારું હોય ભિન્ન હોય તો સિલેક્ટ થાય નહીં તો ના હા આપણે તારક મહેતામાં પેલો જોયો છે ને લગન જ નહીં થતું

ખરેખર બહુ જ મહેનત કરીને એને મસ્ત બનાવ્યા તો જમકે પડલે કદાચ એવું થતું હોય વાંચવાનું મન ના થતું હોય તો કદાચ દુનિયાથી કંટાળી ગયા હોય તો વખત નહીં આયા બે પ્રકારના ગાયન બનાયેલા છે જોજો અને આનંદ કરજો યાર પરીક્ષામાં માર્ક્સ આવવા જોઈએ મેઈન તો સાહેબ નીચેનામાંથી આ ટાઈપનો ક્વેશ્ચન ડેફિનેટલી આ વર્ષે એક જોવા મળશે ચલો નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો જો લંબ મજ્જા લાડરસ ઐચ્છિક

પલિતાંડ પલિતાંડમાં ધીરે 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 વિભાજનો થાય એક થી બે બે થી ચાર ચાર થી આઠ આઠ થી સોળ સોળ થી બત્રીસ વધતા જ જાય એમ કરતા કરતા ધીરે ધીરે નવ મહિને એક બેબી તૈયાર થાય બેબી પહેલેથી જ અંદર તૈયાર જ છે ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ગોદા ગોદા મારવાનું બધું ચાલુ જ છે એ નર માદા બની જ ગયો છે પણ એ એના જન્મ પહેલા નક્કી કરવાની ઘટના

એટલે કે મને ઓશો નહીં બોલાય હોય છે કેવું સર ફરી રેકોર્ડ કર્યો પાછળ ફરી કેવું કેવું એવું દર્શાવતી વનસ્પતિ આઈ ગઈ આગળ અલિંગી પ્રજનન એટલે શું અલિંગી પ્રજનન એટલે કીધું ને વિકી સર લિંગ નક્કી જ ન હોય અમીબાન જોઈને ખબર પડે કે અમી બો છે કે અમી બા છે લંબ મજા દ્વારા નિયંત્રિત થતી બે ક્રિયાના નામ યસ ઉલટી થવી અને રુધિરનું દબાણ વિદ્યાર્થીઓ યાદ રાખજો જરા બારમા ધોરણમાં એટલે મગજ રિલેટેડ બહુ ડિટેલમાં ભણવાનું આવશે કોઈ વિદ્યાર્થી ગાડી લઈને નીકળેલો છે બુલેટ લઈને હેલ્મેટ પહેરેલું નથી અચાનક જ બ્રેક મારી એક્સિડન્ટ થયો ને ઊંધો પડ્યો ડિવાઈડર પર અથડાયો અહીં લંબ મજા હોય તરત જ એને એને શ્વાસ લેવામાં તકલીફ થાય એના મોઢામાં એક ચમચી પાણી નાખો તો પાણી અંદર ના રહે ખોરાક નાખો તો ખોરાક ના રહે અને એને એડકી આવે તો એ બધું જ એનું ચાલુ થઈ જાય એટલે ખબર પડે ડોક્ટર થયેલી જગ્યા પર જવું ના પડે એની તો પેશન્ટના લક્ષણો જોઈને એને ખબર પડે કે ઊંધો પડ્યો છે પડ્યો છે આડો પડ્યો છે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ એના લક્ષણો પરથી બધું નક્કી થઈ જતું હોય છે યસ તો આ લંબ મજા આધારિત ક્રિયા કહી શકીએ માનવમાં જોવા મળતા બેન્ન લક્ષણો આંખનો રંગ આંખનો રંગ મને કહેજો તો ચલો બધા મારી જોડે છો તો લખજો જરા અહીંયા મારે બધાને અહીંયા સો રૂપિયા પાછા તમારો ક્યુઆર કોડ મને મોકલી આપો ક્યુઆર કોડ મને મોકલી આપો જો સાચો જવાબ હોય તો આખનો જવાબદાર લાગે છે બ્લેક 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 તમને પેલા શાહરૂખ ખાને બગાડ્યા છે બધાની આંખો છે કયા રંગની છે બ્રાઉન છે લાખે એક વ્યક્તિ કદાચ મળે કે જેની આંખ કાળી છે બાકી માંજરા જોવા મળે બાકી આંખ તો ઓલમોસ્ટ બ્રાઉન જ હોય ગીતમાં ખરેખર એવું હોવું જોઈએ નથી કરતો ગીતોમાં બધું હોય છે આ લોકો એ એક અનિલ કપૂર ના ગીત માં બી કઈક એવું જ હતું હાર્ટમાંથી પેલો અવાજ ધક ધર ને લાગા રે મોરા ખરેખર ધક ધક જેવો કોઈ અવાજ નથી હૃદયમાંથી અવાજ આવે છે ડબ ડબ તો ખરેખર ગીતમાં શું હોવું જોઈએ લબ ડબ લગા પણ હવે આ બાયોલોજી ભણેલા ના હોય તો આપણે શું કરવાનું યાર

પણ ઉત્સેચક જ નહીં આવે તો હોર્મોન્સ કઈથી આવશે અને હોર્મોન્સ જ ઊંચાઈ માટેનો છે એ જ નહીં આવે તો ઊંચી કેવી રીતે થશે તો પછી નીચી થઈ જતી હોય છે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે એ સ્વાદુપિંડમાંથી નીકળતા ઇન્સ્યુલિન દ્વારા થાય છે મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી 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 છે તો આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ પ્રભાવી એટલે કેપિટલ વાળા અને

અને એમાં આવેલા જીવોને જોઈ લો બધા બધા કેવા જોવા મળશે વિવિધ જોવા મળે એને જ કહેવામાં આવે છે જીવોની વિવિધતા શબ્દને જ સમજો વિસ્તારમાં જેટલા બી જીવો જોવા મળે એમનામાં રહેલી વિવિધતા એને કહેવામાં આવે છે જય વિવિધતા પુરુષના લિંગી રંગસૂત્રની જોડ એક્સ વાય માં એક્સ અને વાય રંગસૂત્ર કઈ રીતે ભિન્ન છે આગળ જ મેં તમને કીધું એક્સ નું નામ એ એક્સ શેપ છે એટલે નથી પણ એનું શેપ દાંડી જેવો છે અને વાય રંગ સૂત્ર એ આવું ટૂંકું હુક જેવું મળેલું છે લાંબુ છે ખબર નથી એટલે એને નામ આપ્યું અને ભણવામાં ભણાવવામાં લખવામાં જોડે જોડે આવતો હોય છે એટલે વાય લઈ લીધેલું છે એનો શેપ પણ રિયલમાં હોય તો નથી વાય રંગ સૂત્ર નાનું હોય અને એક્સ રંગસૂત્ર સામાન્ય બિલકુલ બિલકુલ પ્રાણીઓમાં લિંગ નિશ્ચય માટે જવાબદાર પરિબળો જણાવો પ્રાણીઓમાં લિંગ નિશ્ચન માટે તાપમાન વિદ્યાર્થીઓ આપણામાં લિંગ નિશ્ચન માટે જવાબદાર એક્સ અને વાય ની ચર્ચા કરી વાય આવે તો નર ને નર હોય તો વાય બોય હોય તો વાય ને વાય હોય તો બોય પણ બીજા બધા પ્રાણીઓમાં જુઓ તો તાપમાન જેમ કે કાચબાઓમાં તમે જુઓ કાચબાઓમાં ખબર નહીં એક સાથે હજારો ફિમેલ ને વોટ્સઅપ ગ્રુપ હશે ઇન્સ્ટા ગ્રુપ હશે કે ફેસબુક ગ્રુપ હશે કઈ રીતે ખબર પડે હા કાચબાઓનું પણ બધી ફિમેલ ટર્ટલ બચ્ચું બહાર આવે તો એને ખાવાવાળા શિકારી કૂતરા બધા બહુ હોય છે ઉપર પક્ષીઓ બધા બહુ હોય છે પણ એ ખઈ ખાઈ ખઈ ખાઈ ને કેટલા ખાશે થોડાક તો બચશે એ બધા એ બધા પાણીમાં જાય ને એમનું અસ્તિત્વ ટકે છે પણ ત્યાં જે જે ઈંડા ઊંડે છે બહુ જ ઊંડે છે જેમને તાપમાન ત્રીસ કરતા નીચું મળે છે બધા બોય બને છે અને જે ઈંડા ઉપર હોય છે બધાએ બધા ગલ બને છે યસ માગા બને છે એટલે ત્યાં તાપમાન નક્કી કરતું હોય છે આપણી તો વાત કરીએ આપણે રંગસૂત્ર મદમાકીઓમાં પણ રંગસૂત્ર ફળમાકીઓમાં પણ રંગસૂત્ર જનીનો પણ લાઈક ટેસ્ટીસ ડિટરમિનેટિંગ ફેક્ટર નામનું એક જનીન છે જે ટેસ્ટીસ નક્કી કરતું હોય છે શુક્રપિંડને અંડપિંડને અને હોર્મોન્સ તો છે જ ભાઈ બોય માં પેલા હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન છે અને ગર્લ માં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે યાદ રાખજોલા આનો આમાં ને આનો આમાં ના કરી દેસો મેલ માં જો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ઘુસાડી દીધા તો પુરુષ પુરુષ નહીં રે મહાપુરુષ મહાપુરુષ થઈ જશે પણ એ હોર્મોન આ માટે જવાબદાર તો છે ઓકે તમારે પહેલા ચાલીસ હજાર કરવી પડશે કેટલી થઈ સત્યાવીસ કે થઈ છે પેલા તો ત્રીસ હજાર તો અપીજ કરો ત્રણ હજાર તો આમ જ થઈ જવી જોઈએ ચપટીમાં ચલો હવે ખાલી છેલ્લા છે કેટલા જોડકા છે બાર જોડકા

પ્રદેહ અંડક તરફ પહોંચવું હોય છે અહીં પહોંચવા માટે વિકિસર સ્પેશિયલી અહીંયા કોષો હોય ને એ કોષો વિઘટિત થઈને રસાયણ છોડતા હોય છે એટલે પેલી ને રસાયણના આધારે ખબર પડે કે મારે અહિયાં આવવાનું છે

ભૌતિક વિજ્ઞાન તૈયાર કરી લેજો વનસ્પતિ નો આહાર કરતા ને કહીશું સડતા પર વિઘટન વિઘટકો કહીશું ઓકે જૈવ વિઘટનીય વિઘટનીય છે આપણું કાગળ અને અવિઘટનીય છે આપણું પ્લાસ્ટિક

નથી કર્ણ પલ્લવ પર વાળાવા પડછંદ અવાજ આવો મરદાનગી ભરી ચાલ આવવી ખડતલ મજબૂત બાંધો બનવો અને એકદમ આક્રમક લડવા માટે એકદમ તૈયાર જાનવર લા એનિમલ એનિમલ યાદ આવી ગયું ને યસ પણ અમુક નો અવાજ એવો જ થઈ જાય છે એ બધા ને હોર્મોનલ ચેન્જીસ હોય છે મોટી ઉંમરે એ અવાજ એના લીધે પાછળથી મ્યુઝિક વાગે બોલે તો પૈસા પડે બોલે તો પૈસા પડે એને ખબર જ પડી જાય

પાન ફૂટીને પર્ણ ની કિનારીમાંથી હમણાં જ આપણે ડાયગ્રામ દોર્યો હતો અને માતૃદેહમાંથી નિર્માણ પામતી કલિકા આપણે આગળ યસ અને અહીંયાથી એક નવો હાઈડ્રા તૈયાર થાય નાનું અંતુ હોય ધીરે ધીરે માતૃદેહથી છૂટું પડે અને વિકાસ કરતો થાય લાડરસ લાડરસ માં માઇલેજ છે અને જઠર રસમાં માં પેપ્સિન છે પેપ્સિન ઓક્સિન ઓક્સિન એ વનસ્પતિની પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ છે અને એસિડિક કે વૃદ્ધિ અવરોધે છે એસિડિક એસિડ અને એસિડિક એસિડે એ વૃદ્ધિ ને અવરોધે છે ભાઈ આન્સર આવવાના તમે બંધ થઈ ગયા આન્સર આપો જોડકુ 3 ખોટું છે એવું કોણ તારો ચલો દ્વિતીય પોષક સ્તર પોષક સ્તર જોઈ લઈએ આપણી જોડે બાકી દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોગીઓમાં આપણને જોવા મળેલું છે અને તૃતીય પોષક સ્તરે દ્વિતીય ઉપભોગીઓમાં જોવા મળે છે કોલમ એક ને બે સાથે કનેક્ટ કરો યસ

કોઈક ઉઠ્યું હશે અને ડાંગરના છોડને જોયો હશે ત્યાં એનો સાયન્ટિસ્ટનો દેહ જાગી ગયો અને એને ક્વેશ્ચન થયો કે આટલો ઊંચો ડાંગરનો છોડ કેમ બાકી બધા તો નોર્મલ છે એટલે ડાંગરના છોડને લઈ ગયો પોતાની લેબોરેટરીમાં અને એને રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે એના પર એક ફૂગનો ચેપ લાગેલો છે ફૂગને નામ આપ્યું જિબ્રેલા અને એમાંથી હોર્મોન્સ નીકળતો તો એને નામ આપવામાં આવ્યું જિબ્રેલીન જે એ ડાંગરની લંબાઈ માટે

સર બ્લુ પ્રિન્ટ પ્રમાણે પ્રમાણે તમારું પેપર આવશે બાકીની બધી ઇન્ફોર્મેશન ફિઝિક્સની કેમેસ્ટ્રીની એના ક્વેશન એ આવનારા ટોટલ ત્રણ આપણે વિજ્ઞાનના વાવાઝોડા કરવાના છે અને એમાં બી આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સબ્જેક્ટ અલગ અલગ ચેપ્ટર અને અલગ અલગ ક્વેશ્ચન્સ લેતા જઈશું અલગ અલગ સબ્જેક્ટ ટીચર એક્સપર્ટ પણ એની અંદર બિલકુલ અને બધું હવા મે તાસ કા મહેલ નહીં બનતા રોને સે બિગડા મુકદ્દર નહીં બનતા પૂરી દુનિયા જીતને કા હોસલા રખના હોગા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કરને કા ભી હોસલા

મારા બહુ સારા આવી ગયા છે માર્ક્સ ઓકે થેન્ક યુ સર મારા મમ્મી પપ્પા પણ તમને થેન્ક્સ કહે છે ઓકે રિયા કોઈ વાંધો નહીં મીટઅપ રાખીએ ત્યારે મળવા આવજો ઓકે ચલો હવે જો એક ફરી રિક્વેસ્ટ દર વખતની જેમ કરું છું ભાઈ હવે રાતનો સમય છે રિલેક્સ કરો આગળ બે દિવસ રજા છે આરામથી મસ્ત એક ઊંઘ કાઢી લો કોઈ જગ્યાએ મોબાઈલ મચડવાનો નહીં નેટ બંધ કરીને સાઈડ પર મૂકી દો એકવાર મસ્ત ઊંઘ લઈ લો બાકીના બે દિવસ આપણે જીજાન લગાડી દઈશું બિલકુલ બરાબર અને આ જે સેશન છે આ તમારે પેપરના દિવસે સવારે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોના ત્રણે ત્રણ વાવાઝોડા તમારે ફરીથી જોવાના છે એ દિવસે સવાર માં શીતલ સર ને યાદ કરજો મજા આવશે હે ને બાથરૂમ માં બે ને કરશો તો તમને બધા દેખાશે જેથી કરીને ભાઈ આગળની જે મેં તમને કીધું સ્ટોરી સ્ટેટસ ચડાવશો તો ઘણી બધી મોમેન્ટ્સ હતી કે જે ખરેખર તમને નહીં ખબર હોય ઘણી બધી એવી વાતો હતી કે જે કદાચ તમને ખબર હોય સાહેબ ની કઈ કેવી એક્શન બટુક બટુક તો આ બધી એક્શનો ની તમે સ્ટોરી ચડાવશો મજા આવશે થોડુંક કરીને